આવતીકાલે ઉત્તરાયણ છે ત્યારે ઉત્તરાયણને લઈને સુરતના બજારમાં ખરીદીનો માહોલ નીકળ્યો છે. અને ખાસ કરીને જો આપણે વાત કરીએ તો સુરતનું સૌથી મોટું પતંગ બજાર એટલે ડબગરવાડ, અને ડબગરવાડમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સવારથી જ મોટી સંખ્યામાં સુરતી લાલાઓ છે, તે પતંગની ફિરકીની કે પતંગની સાથે જેટલી પણ વસ્તુઓ આપણે ઉત્તરાયણમાં યુઝ કરતા હોય છે, માસ્ક હોય છે કે ટોપી હોય છે કે ગોગલ્સ, તમામ વસ્તુઓ અહીંયા ડબગરવાડમાં મળી જાય. તો સુરતી લાલાઓ મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. ખાસ જો આપણે ડબગરવાડની જો વાત કરીએ તો અહીંયા પગ મૂકવાની પણ જગ્યા નથી, એટલી મોટી સંખ્યામાં સુરતીઓ ખરીદી કરવા માટે આવ્યા છે. કારણ કે સુરતીઓ હંમેશા છેલ્લી ઘરડીની ખરીદીમાં જ માનતા હોય છે. ત્યારે અહીંયા એક પતંગ વિક્રેતા છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું કે કઈ રીતનો આ વખતનો માહોલ છે અને કઈ રીતનો લોકોમાં ઉત્સાહ. જી કાકા, તમારું નામ? હું જેવી અમરેલા માર્ટનો પ્રોપ્રાઇટર ઘનશ્યામ મોહનલાલ છત્રીવાલા છું, અને આ પતંગ બજારનામાં પ્રયોગવૃત્ત કે એમ માનો કે માસ્ટર છું, ને તેઓ આપના સર્વ પ્રસંગ રસિયાઓનું સ્વાગત કરું છું. આ તે પતંગમાં લોકોનો ક્રેઝ સરસ છે, ભલે ભાવ વધારો છે પણ આપણા સુરતના લોકો શોખીન છે અને એમનો શોખ પૂરો કરવા માટે છેલ્લા 3 દિવસથી એટલો બધો ધસારો છે કે લગભગ એવું અમને લાગી રહેલું છે કે કદાચ છેલ્લે પતંગ ના મળે. દોરી તો મળતી જ હતી, અત્યારે દોરી માટે બી એવી પરિસ્થિતિ છે કે લોકો ઊભા રહીને લઈ જાય છે. અને બીજી એક વિનંતી બધાને મારે કરવાની છે કે આવા સારા તહેવારને આપણે રંગરંજિત નથી કરવાનો. ચાઇનીઝ દોરી છે, નાયલોન દોરી છે, તેનો ઉપયોગ ના કરો. મારી બધાને સુરતીઓને વિનંતી છે કે ભૂલે ચૂકે બી ચાઇનીઝ દોરીનો ઉપયોગ નહીં કરો. આ વખતે પતંગમાં જે જયપુરી જયપુરી અને આપણે ખંભાતી પતંગ ચાલતા તેની જગ્યાએ અત્યારે રામપુરી, એટલે કે ઉત્તર પ્રદેશમાં આવેલું રામપુર પછી બરેલી, એના પતંગો બહુ સરસ બને છે. જે એકદમ ઉડવામાં બેસ્ટ છે તે પતંગની આ વખતે ડિમાન્ડ છે, પણ એ પતંગ અત્યારે બજારમાંથી પૂરા થઈ ગયા છે. જેની પાસે છે તે વેચી રહ્યા છે. એ પતંગ ઉડવામાં બેસ્ટ છે અને તેની સૌથી વધારે ડિમાન્ડ છે. તે ઉપરાંત તમે આ જોઈ રહ્યા છો આ મોદી સાહેબના પતંગો, એની પુષ્કળ ડિમાન્ડ છે. ચંદ્રયાન 3, રામ મંદિર અને મોદી સાહેબના આ પતંગ બજારમાં જેટલા બી આવે એટલા વેચાઈ જાય છે. અત્યારે સૌથી વધારે અમદાવાદમાં રામ મંદિરના પતંગો બની રહેલા, પણ સુરત સુધી પહોંચતા નથી. પહોંચશે તો અમે બધા તમને આપીશું. તમે કહી રહ્યા છો કે પતંગ ટ્રેન્ડિંગમાં છે, એમાં શું ફરક હોય છે સુરતના પતંગમાં ને આ પતંગ? જો સુરતમાં જે અસલ પતંગ બનતા હતા બેલેન્સ પતંગ બનતા હતા, હવે બેલેન્સ પતંગ બનાવનારા વયોવૃદ્ધ થયા અને બધા ચાલ્યા ગયા. હવે એની સામે અત્યારે બરેલી ને રામપુર અને બીજા 2-3 જગ્યાથી જે પતંગ આવે છે તે સુરત જેવા જે પતંગ અસલ બનતા હતા બેલેન્સ કરેલા, જેમાં રિમોટ કંટ્રોલથી તમે જેમ ટીવી ચાલુ કરી શકો તેમ એ પતંગ સ્થિર રહી, તમારા કૈલામાં માને એક જ જગ્યાએ ઊભો રહી અને તે પતંગ ઉડાવવાની પુષ્કળ મજા આવે. આ વસ્તુ એ પતંગમાં ખૂબી છે અને તેના લીધે એ પતંગો ફેમસ થઈ રહેલા છે. સુરતી લાલાને એવા જ કહેવાનું છે કે ગમે તે થાય, રેલ આવે, આગ લાગે કે ગમે થાય, સુરતી લાલા શોખ મનાવવાના છે છે ને છે. ભલે 4 દિવસની રજા હોય, દમણ જઈશું, સાપુતારા જઈશું, પણ પતંગ તો ઉડાવીશું જ. બિલકુલ. તો આ હતા પતંગ વિક્રેતા, તેમનું પણ કહેવું છે કે સુરતી લાલાઓમાં ઉત્સાહ ઘણો છે અને એવું પણ કહી રહ્યા છે કે જો કદાચ રાત સુધી પતંગ નહીં પણ બચે એ રીતનો માહોલ સુરતમાં ખાસ કરીને જોવા મળી રહ્યો છે. અને ખાસ બરેલીના પતંગની તેઓ વાત કરી રહ્યા છે કે તે પતંગ ખૂબ જ સ્થિર રહી છે અને ખૂબ જ ફેમસ છે. ત્યારે આપણે અહીંયા જે ખરીદી કરવા માટે આવ્યા છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ઉત્તરાયણ બસ જો જામનગર થી અહીંયા આવ્યા છીએ અને પતંગ ચગાવશું, બધા દોસ્તો રહીને આવ્યા છીએ અને એકદમ ફૂલ મજા કરી લેવાની છે. તમે ઉત્તરાયણ એટલે સુરતમાં મનાવવાના છો?
જામનગર થી સુરત માં સવારે બસ જો ધાબે ચડી જાઉં ને પછી હવે બોલા બધા આપણે ડીજે બીજે ને એવું બધું જરીક માપે માપે ચાલુ કરી અને પછી રમસર બોલાવી દેવું. ફૂલે ફૂલ અમે જામનગર થી કઈ આવ્યા હોય અહીંયા અમે દોસ્તારો બધા છે અમે કોલેજ ના. જોઈ શકો છો કે ખાસ કરીને જામનગર થી પણ લોકો અહીંયા ઉત્તરાયણ મનાવવા માટે આવે છે અને સવારથી ડીજે લઈને તેઓ ઢાબા પર ચડી જશે અને ઉત્તરાયણ પર્વની ખાસ કરીને ઉજવણી કરશે. અને તમને હવે ખરેખર માહોલ જે છે પતંગ બજારનો ડબઘરવાળો તે પણ બતાવ્યું છે, સાથે અન્ય લોકો પણ આવ્યા છે તેની સાથે પણ જો તમારું નામ થાય બોલ બોલ શૈલેષ. શું ખરીદી કરવા માટે આવ્યા છો? ફિરકી લેવા માટે. ફિરકી લેવી? ઉત્તરાયણ નો પ્રોગ્રામ હોય બેન પતંગ ચગાવવાનો નોજ કરવાનો. કઈ રીતે? કોની સાથે ઉત્તરાયણ? કોની? મારા ગર્લફ્રેન્ડ ના હોય, બીજા કોની આડે બનાવે? આવતીકાલે ઉત્તરાયણ પર્વને લઈને ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.